કોરોનાના પગલે સુરતમાં સ્થાયી સમિતિની બેઠક ઓનલાઈન મળી હતી ચેરમેન અનિલ ગોપલાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઘરે બેઠા સભ્યો સાથે ચર્ચા કરી હતી કોરોના વાયરસને પગલે મનપાના ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારી પર વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા મનપા પ્રથમ મનપા હશે જેને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્થાયી સમિતિની બેઠક બોલાવી હોય કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે બે વ્યક્તિની વચ્ચે એક થી બે મીટરનું અંતર જાળવી રાખવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવે છે સરકારની ગાઈડલાઈનનો અમલ કરવા માટે મનપા સભ્યો તેમજ કર્મચારીનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીના આદેશથી મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત ઓનલાઈન સ્થાયી સમિતિની બેઠક બોલાવી હતી સ્થાયી સમિતિ ખંડમાં એક એલઈડી લગાડવામાં આવી હતી અને વિડિયો કોલના માધ્યમથી સ્થાયી સમિતિના સભ્યો ઘર બેઠા કોન્ફરન્સમાં જોડાયા હતા દરમિયાન એજન્ડા પર રજૂ કરાયેલા કામો અંગે સભ્યોએ ઘર બેઠા અંદરો અંદર ચર્ચા પણ કરી હતી વિડિયો કોન્ફરન્સમાં જોડાયેલા ડેપ્યુટી કમિશનર ડોક્ટર આશિષ નાયક કોરોના વાયરસ અંગે કરવામાં આવતી કામગીરીથી સભ્યોને માહિતગાર કર્યા હતા જ્યારે સભ્ય રાજેશ શાકભાજી માર્કેટ સહિત સૂચનો કર્યા હતા જગ્યા ચાર કલાકે રૂમ નંબર એટલે જૂના સ્ટેન્ડિંગ રૂમમાં સ્ટેન્ડિંગની મીટિંગ મળી હતી એજન્ડા પરના કુલ અગિયાર કામ હતા ને પ્રથમ વખત આ વખતે સ્થાયી સમિતિ વિડીયો કોન્ફરન્સી મળી હતી દરેકે દરેક સ્થાયીના સભ્યો પોતપોતાના નિવાસ સ્થાને હતા અને ત્યાંથી મોબાઈલના વિડીયો એપથી સંપર્કમાં આવ્યા હતા અને દરેકે દરેક સભ્ય હાજર હતા મીટિંગમાં સ્થળ પર મારા સિવાય ડેપ્યુટી કમિશનર શ્રી સિવાય ભટ્ટ સેક્રેટરી શ્રી શ્રીમતી સ્વાતિ દેસાઈ અમે ત્રણ જણા હાજર હતા ને બાકીના બાર સભ્યો અને ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલ શ્રી આશિષ નાયક અને શ્રી ડૉક્ટર ઉમરીગર એ બે જણા અત્યારે જે મહામારી ચાલી રહી છે એ સંદર્ભમાં એમને પણ વિડીયો એપથી હાજર રાખ્યા હતા ને વિડીયો એપથી જ આખી મિટિંગ લેવામાં આવી અને દરેક કામ અગિયાર અગિયાર કામ મંજૂર કરવામાં આવ્યા અગિયાર કામ સિવાય એક માન્ય મેયરશ્રીની નોંધ હતી કે જે ગ્રાન્ટ ફાળવવાની હોય છે તે એકત્રીસ માર્ચ સુધી જે ગ્રાન્ટ વધશે તે કેરી ફોરવર્ડ કરવાની જગ્યાએ આ જે કોરોના વાયરસના સંદર્ભમાં જે ખરીદી કે એના ઉપયોગ માટે જે પણ વપરાશમાં લેવાશે તેમાં લેવાશે તો દરેકે દરેક સદસ્યની ગ્રાન્ટ એકત્રીસ માર્ચ સુધી જેટલી વધતી હશે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે એકત્રીસ માર્ચ સુધી કોઈને નક્કી ખબર નથી હોતી કે કેટલી ગ્રાન્ટ એમની પાસે બેલેન્સ રહી છે વિસ્તારોના આધીન જેમાં ડેવલપમેન્ટ એરિયાઝ છે તેમાં ગ્રાન્ટ કદાચ ઓછી હોય છે દાખલા તરીકે હું તમને કહું કે સેન્ટ્રલ ઝોનમાં આવી રીતની સોસાયટીઓ કે એવા રીતના જે કામો ઓછા હોય છે એને લીધે ગ્રાન્ટ એ લોકોની બેલેન્સ વધારે હોય છે એ અનિયમિતતા બેલેન્સ કરવા માટે આ પ્રકારનો એક નિર્ણય લઈને આ ગ્રાન્ટ સદુપયોગ પણ થાય અને કેરી ફોરવર્ડ કરવાની જગ્યાએ આ ગ્રાન્ટ આ પ્રકારની કામગીરીમાં વપરાશે વધુ કોઈ સ્થાયીમાં કામ ન રહેતા મિટિંગ પૂરી કરવામાં આવેલી છે